રાજુલામાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે અમૃત કળશ યાત્રા મંદિર પહોંચી। રાજુલામાં અમૃત કળશ યાત્રા મારી માટી મારો દેશ વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંદિરોએ થઈ રામેશ્વર હનુમાનજી મંદિર પર પહોંચી હતી। રાજુલામાં અમૃત કળશ યાત્રા તારીખ 6 થી શરૂ થયેલ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વીર સ્મારક સુધી પહોંચાડવા શેરી મહોલ્લામાં ફરી માટી કળશ એકત્રિત કરવા યાત્રાની શરૂઆત થઈ છે। શહેરમાં હવેલી ચોક, બ્રાહ્મણ સોસાયટી, બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, ખોડિયાર માતાજી મંદિર, ધારનાથ સોસાયટી, ધારનાથ મહાદેવ મંદિર, રામેશ્વર હનુમાનજી મંદિર, બીડી કામદાર સ્થળ પર પહોંચી હતી, જ્યાં ભવ્ય સ્વાગત કરાયું હતું। સાથે લોકો દ્વારા વિવિધ વિસ્તારમાં માટી કળશમાં એકઠી કરવામાં આવી હતી। અમૃત કળશ યાત્રામાં રાજુલા બીજેપી આગેવાન રઘુભાઈ ખુમાણ, પરેશભાઈ લાડુમોર, જયંતિભાઈ, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી જોશી સહિત આગેવાનો જોડાયા હતા। વોર્ડ નંબર 1, 6 અને 7 ના રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રાનું સ્વાગત નાની બાળાઓ દ્વારા કુમકુમ કળશને તિલક કરી ફૂલહાર પુષ્પથી વધામણા કર્યા હતા। આ પ્રસંગે વિજયભાઈ જોશી, બ્રહ્મ સમાજના દિલીપભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ જોશી, પરાગ જોશી, ખોડિયાર મંદિર ભક્તો શંકર બારૈયા, નંદલાલભાઈ તથા હોળીના હનુમાનજી મંદિર વિસ્તારના લોકો તથા ઝાખરાભાઈ, બીડી કામદાર સોસાયટી પૂર્વ સદસ્ય રણછોડભાઈ તથા સ્થાનિક આગેવાનો, શિક્ષણ સોસાયટી કાર્યક્રમમાં સીપી જોશી, એડી ભટ્ટ, મંદિર પૂજારી, બ્રહ્મ સમાજના મહિલા પાખના બહેનો વંદનાબેન મહેતા, ભાવનાબેન બાંભણિયા સહિતના કાર્યકર્તા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ સફળ બનાવવા પરેશ લાડુમોર, હરીશભાઈ જેઠવા, મહેશભાઈ ટાંક તથા નગરપાલિકા સ્ટાફ જહેમત ઉઠાવી હતી। કળશ યાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી।